حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل ونعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماه العادون ولا يؤدي حقه المجتهدون الذي لا يدركه بعد الهمم ولا يناله غوص الفتن الذي ليس لصفته حد محدود ولا نعت موجود ولا أجل ممدود ولا وقت معدود. فطر الخلائق بقدرته ونشر الرياح برحمته وودد بالصخور ميدان أرضه جلت وعظمت. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وشفيع المذنبين ورحمة للعالمين وخاتم النبيين مولانا مولى الثقلين جد الحسن والحسين أبي القاسم محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين. ولعنة الله على ومنكر فضائلهم أجمعين إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله سبحانه وتعالى في كتابه المجيد وفرقانه الحميد، بسم الله الرحمن الرحيم: ربنا هب لنا من أزواجنا وذرياتنا قرة أعين واجعلنا للمتقين إماما. صلى الله محمد وآل محمد. أعزائي المحترم، قرآن مجید نے یہ آیت اپنی خدمت میں پیش کری. جی آیت سورہ فرقان آیت نمبر 74 چھے. سورہ فرقان نی چھلی آیتو اللہ نا نیک بنداؤں نی نشانیوں بیان کرواما آوے لیچے. اللہ نا نیک بندہ کون چھے، انی سو سو صفتوں چھے، کئی کئی کوالٹی چھے. اے صفتوں ماں تھی ایک صفت اے چھے، الذین یقولون ربنا حب لنا من ازواجنا وزریاتنا قررت اعین وجعلنا للمتقین اماما. آیت اٹلا ماٹے اپنی خدمت میں پیش کری کہ جے اپنو موضوع نے سبجیکٹ آپ پر معاویل ہو چھے کامیاب شادی نا یا کامیاب لگن نا رستہ ہو. کئی ریتے ایک جوان نی شادی کامیاب تھائی. آدنا زمانہ میں اگر جوئیے
ઘણાય એવા લોકો હોય છે કે એટલો ખર્ચો કરવા છતાં, બધી રીતે પરફેક્ટ હોવા છતાં પણ બિઝનેસના અંદર કામયાબથી કામયાબ માણસ એનાથી મોટો કોઈ નહીં હોય, ભણવાના અંદર એનાથી હોશિયાર કોઈ નહીં હોય, સલાહ મશવરા દેવામાં એનાથી મોટો કોઈ વકીલ નહીં હોય, પરંતુ જ્યારે આ ઘરવાસનો વાત આવે છે તો ઘણાય કામયાબ લોકો અહીંયા આવીને નાકામ બની જાય છે. આખરે એનું કારણ શું છે? આ દરેક સમાજમાં છે, અહીંયા શું છે કેવી રીતે છે મને ખબર નથી, પરંતુ જનરલ પૂરી દુનિયાના અંદર આ વસ્તુ મોજૂદ છે. તો આજના જવાનોના અંદર આપણે એવી શું વસ્તુ ઉત્પન્ન કરી શકીએ કે જેના કારણે જે શાદી થશે યા થઈ ગઈ છે એ લોકો પોતાના લગ્નને કેવી રીતે કામયાબ બનાવી શકે? આજે કોર્ટના અંદર જાઓ, જોવો તમે ન્યૂઝના અંદર તો સમાચાર ભરેલા છે છૂટાછેડા માટે, આને આમ કર્યું, ઓલું આમ કર્યું, ફેમિલી લાઈફના જ વધારે કેસ એના અંદર મોજૂદ છે. તો આપણી ખિદમતના અંદર આ બે ત્રણ દિવસના અંદર એ બયાન કરવાનું છે કે જે સાચા રસ્તાઓ કયા છે અને કઈ જગ્યા ઉપર લોકો આ વસ્તુને મહેસૂસ કરતા નથી અને જેના કારણે જે તકલીફ ઊભી ન થવી જોઈએ તે તકલીફ ઊભી થઈ જાય છે. કુરાની મજીદ આયતના અંદર ઇરશાદ ફરમાવે છે, રબ્બના હબ લના મિન અઝવાજના વ ઝુરિયાતના, અય મારા પરવરદિગાર અમને અમારી પત્ની અમારા બચ્ચાઓને અમારા માટે દિલનું સુકૂન અતા કર, કુરત આયન આંખનું સુતૂર સુકૂન અતા કર. કુરાન કહે છે ઔલાદ પત્ની સુકૂનનું કારણ છે, પરંતુ આજની લાઈફના અંદર જોઈએ તો આ સુકૂન ઓછું થઈ ગયું છે. એમ નથી કહેતો સૌ નથી, નહીં છે, ઓછું થઈ ગયું છે. હવે એના કારણ આપણને ગોતવાના છે શું છે? વજઅલના લિલ મુત્તકીન ઇમામા, અને એવા બનાવ કે અમારા માટે જે છે આ લોકો મુત્તકીન માટે ઇમામ, એ લોકોને નમૂને અમલ કરાર દે. સલવાત મોહમ્મદ વાલી મોહમ્મદ. હવે આ આયતના અંદર અઝવાજના ઝુરિયાતના કુર્રત આયુન લિલ મુત્તકીન ઇમામા, આનાથી મુરાદ કોણ છે? તો અલ્લાહના પ્યારા રસૂલ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ. પૂછવામાં આવ્યું કે એ નબી ખુદા આયતના અંદર કોણ મુરાદ છે? તો ફરમાવામાં આવ્યું કે ઝુરિયા અઝવાજનાથી મુરાદ જનાબે ખદીજતુલ કુબરા છે, ઝુરિયાતથી મુરાદ હસન અને હુસૈન અલૈહિમુસલામ છે, અને કુર્રત આયુન દિલની ઠંડક આંખોની ઠંડકથી મુરાદ મારી દીકરી ફાતિમા ઝહરા છે, અને મુત્તકીન માટે ઇમામ એ મૌલાએ કાયનાત અમીરુલ મુઅમિનીન અલી ઇબ્ને અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ. અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇરશાદ ફરમાવે છે કે નિશાનીઓમાંથી નિશાની એક છે,
જ્યાં અલ્લાહ ઘણી બધી નિશાની બયાન કરાવે છે, જ્યાં રંગની વાત કરી, જ્યાં જબાનની વાત કરી, જ્યાં બીજા લોકોની વાત કરી, ત્યાં સૂરે રોમની શરૂની આયતના અંદર આ આયત નંબર 21 ના અંદર ફરમાવે છે, અલ્લાહે એની નિશાનીઓમાંથી બનાવેલી છે કે તમારામાંથી જ જોડાને પેદા કર્યા. શા માટે? લિતસ્કુનુ ઇલૈહા, જેથી કરીને કે તમને સુકૂન નસીબ થાય. અને તમારા માટે મવદ્દત અને મહબ્બત બનાવી છે. કુરાન પત્નીને, શોહરને પતિને સુકૂન કહે છે. કુરાન મજીદના અંદર આ બધી વસ્તુને આરામનું કારણ કહે છે. પરંતુ શું સોશિયલ લાઈફના અંદર, આપણા સમાજના અંદર યા બીજી લાઈફના અંદર શું ખરેખર આ વસ્તુ સુકૂનનું કારણ છે? અગર નથી તો એમ નથી કહી શકે કુરાન નઉઝુબિલ્લા બરાબર નથી. નહીં, અગર કોઈ કહેશે કુરાન ખોટું છે તો પછી તે કાફિર થઈ જશે, તે મુનકિરે કુરાન થઈ જશે. એનો મતલબ છે કે આપણા અંદર કંઈક એવી કમી છે કે જેને આપણે સુધારવાની જરૂરત છે. હવે કઈ વસ્તુ છે એ આપણને બેસીને ગોતવાની છે. વસ્તુ કઈ છે કે જેના કારણે આ કુરતે આયુન, દિલનું સુકૂન જે કુરાન મજીદ બયાન કરે છે એ પ્રમાણે રહે. ભાઈસાહેબ મોહતરમ, સૌથી પહેલી વસ્તુ આપણને એ જોવાની છે કે લગ્નનો મકસદ શું હોય છે. અગર જો મકસદ બરાબર છે, મકસદની અહેમિયત અગર આપણે સમજી લીધા તો પછી આ નાની નાની વસ્તુઓ જે છે ને આપોઆપ ખતમ થઈ જશે. એક માણસ હીરો મોટો મળી ગયો હોય, ડાયમંડ એના પાસે હોય, અને એ ડાયમંડ મોટો હીરો જે છે બચ્ચાને આપી દે, બચ્ચું રમવા લાગે. એના માટે હીરો હોય કે કાચનો ટુકડો હોય બધું બરાબર છે. કાચના ટુકડાને આપો તો પણ પછાડશે, હીરાને આપશો તો પણ પછાડ. કેમ? એને ખબર જ નથી કે આ છે શું. એ જ પ્રમાણે સોનાનો ટુકડો આપો કે પછી એને પિત્તળનો ટુકડો આપો, કાંઈ નહીં, બસ આવાજ કરશે, આવાજ આવે છે, બહુ સારું લાગે છે. એટલા માટે કે એને ખબર નથી કે આ વસ્તુ શું છે. ઐઝાને મોહતરમ, અગર જો આપણે જવાનોને એ બતાવીએ, લોકો એ સમજી જાય કે આ નિકાહ, આ લગ્ન છે શું, ફક્ત લગ્ન વાસનાને પૂરી કરવા માટે નથી, બલકે આનો મકસદ અને મહત્વ બહુ ઊંચું છે. આ શાદી, છોકરો 22 વર્ષ 25 વર્ષ થઈ ગયો એટલે મા બાપ કહે ચલો બેટા હવે શાદી કરી લે. શાદી કરવાનો મકસદ શું હોવો જોઈએ? જો આ વસ્તુ અગર આપણા દિલો દિમાગના અંદર આવી ગઈ, મકસદ સમજી ગયા, પછી નાની નાની વસ્તુ જે છે ઇન્સાન માટે બિલકુલ ખત્મ થઈ જશે, લડાઈ ઝઘડા ખત્મ થઈ જશે. જેવી રીતે એક છોકરો ભણતો હોય અને ભણવાના અંદર એને રસ હોય, એને ખબર છે હું આ ભણી રહ્યો છું, મારે ડોક્ટર બનવાનું છે, મારે મોટો એન્જિનિયર બનવાનું છે, એના માટે કુરબાનીઓ આપશે, એના માટે પૈસા ખર્ચ કરવામાં આવશે, એના માટે રાતે રાતે જાગીને પોતે વાંચશે અને બીજી ઘણી બધી તકલીફો ઉપાડશે. કોઈ કે સૂઈ જાય ને આરામ કરી લે, નહીં, મારે સારી રીતે આગળ વધવાનું છે. મકસદ અગર બુલંદ હોય તો ઇન્સાન નાની નાની વસ્તુઓને છોડી દે છે, ઇગ્નોર કરે છે, એના તરફ ધ્યાન નથી આપતો. તો ઐઝાન મોહતરમ, કુરાને મજીદ અને અહાદીસના અંદર ઘણા બધા મકસદ બયાન કરવામાં આવેલા છે. એમાંથી બે ત્રણ મકસદ આપણે ખિદમતમાં પેશ કરું, જેથી આપણા અંદર જો આ વસ્તુ સામે રહેશે તો ચોક્કસ આપણી જિંદગી બહેતર અને કામયાબ બની શકે છે. સલવાત મોહમ્મદ વાલે મોહમ્મદ. પહેલી વસ્તુ સુકૂન અને આરામ, બીજી વસ્તુ પાકીઝા નસ્લ. લગ્નનું એક કારણ એ પણ દિલો દિમાગના અંદર હોવું જોઈએ કે લગ્ન ફક્ત ખ્વાહિશાતે નફ્સ પૂરી કરવાનું એક મશીન નહીં, બલકે આનાથી આપણે એક પાકીઝા નસ્લને આગળ વધારવાની છે. બીજા શબ્દોમાં કહું, વક્તના ઇમામ ઇમામે ઝમાના હઝરત મહેદી અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ, અલ્લાહ 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 અલ્લાહ
ઇમામ અલી સલામ ના માટે તૈયારી કરવાની છે, આપણે ત્યાં ઔલાદ આવે, નસ્લ બાકી રહે અને ઇમામ નો સિપાહી બને એ રીતે આપણી નિયત કરવાની છે. અગર જો આ મકસદ હોય તો શું કોઈ દિવસ આ મકસદ ને દૂર કરવા માટે ઇન્સાન કોઈ કોશિશ કરશે? મારા ઇમામ અલી સલામ ની મદદ માટે હું મારા ત્યાં એક ફરજન થાય, મારા ત્યાં ઔલાદ થાય, મારા ત્યાં ઘરના અંદર ઔલાદ આવે જે ઇમામ અલી સલામ નો સિપાહી બને. મારા ઘરના અંદર ઔલાદ એટલા માટે જોવે છે કે તે હુસૈની બને, અઝાદારે ઇમામે હુસૈન અલી સલામ બને, યાલી યાલી કહેવા વાળો બને. અગર જો આ મકસદ છે તો જરૂર બી જરૂર ઇન્સાનના જિંદગીના અંદર જે સંસારમાં નાના નાના એવા કજિયા અને કંકાસ આવે છે, ઇન્સાન એના તરફ ધ્યાન નહીં આપે, બલકે તે ધ્યાન આપશે કે નહીં મારો મકસદ ત્યાં સુધી પહોંચવાનો છે કે આ જમીન ઉપર એક હુસૈની વધારે પૈદા થાય, આ જમીન ઉપર ઇમામનો ચાહવા વાળો વધારે આવી જાય, આ જમીન ઉપર ઇમામનો સિપાહી બને, એ મકસદ છે. જનાબે યુસુફ પૈગંબર જ્યારે એમના દરબારના અંદર એમના ભાઈઓ આવ્યા, જો એક નુક્તો તમારા તરફ પેશ કરું છું, જ્યારે એમના ભાઈઓ આવ્યા એમની દાવત કરવામાં આવી, દાવતના પહેલા જનાબે યુસુફ પૈગંબર એલાન કરી દીધું જે એક જ માના હોય, કેમ કે જનાબે યુસુફના ભાઈઓ બધા અલગ અલગ માના હતા, કે જે એક જ માના હોય એ લોકો સાથે બેસે, એટલે બે ત્રણ ભાઈ અહીંયા, બે ત્રણ ભાઈ અહીંયા, બે ત્રણ ભાઈ અહીંયા, જે એક એક માના હોય બધા બેસી ગયા, અને જનાબે બિન્યામીન એકલા અલગ પડી ગયા, અલગ બેસી ગયા. જનાબે બિન્યામીન ને જનાબે યુસુફ પૈગંબરે પૂછ્યું, તમે કેમ અલગ બેઠા છો? શું તમારો ભાઈ નથી? કે નહીં, મારો ભાઈ તો હતો. શું થયું? કે આ મારા ભાઈઓ કહે છે કે એમને વરુએ ફાડી ખાધું અને વરુએ જે છે એમને ખાઈ ગયા. પૂછ્યું કે તમે યુસુફ થી મોહબ્બત કરો છો? કેટલી મોહબ્બત કરો છો? કે યુસુફ થી મોહબ્બત એટલી કરું છું કે મારા પાસે 11 ઔલાદ છે અને હર એક ઔલાદનું નામ જે છે હું જનાબે યુસુફ અલૈહિસલામના નામથી મુશ્તક કરેલું છે, એટલે એમના નામ પરથી નામ રાખેલું છે. અગર આજે આપણે સમાજના અંદર અલી રાખીએ છીએ, મોહમ્મદ રાખીએ છીએ, મહેદી રાખીએ છીએ, જાફર રાખીએ છીએ, સાદિક, આ શું છે? આ એક મોહબ્બતની નિશાની છે. એવું ન થવું જોઈએ કે જમાનો બદલાઈ ગયો ને નવા નવા નામ, નહીં, નવા નવા નામ ને જેનાથી મોહબ્બત કરે છે એવા નામ હોવા જોઈએ. જનાબે યુસુફના ભાઈ બિન્યામીને બતાવી દીધું કે નહીં, બહુ જ મોહબ્બત કરું છું કે મારા ભાઈની નિશાની હંમેશા મારા સામે મોજૂદ રહે, એટલા માટે મારી ઔલાદના નામ પણ હું યુસુફના નામ પરથી રાખેલા છે. કહ્યું, અચ્છા, તમારી શાદી થઈ ગઈ છે? કહ્યું કે હા, થઈ ગઈ છે. મકસદ અહીંયા બયાન કરવા કે મારા બાબા એટલે કે જનાબે યાકુબ અલૈહિસલામ કહેતા હતા કે શાદી કરી લે, જેથી કરીને કે તારા ત્યાં જે ઔલાદ પૈદા થાય આ જમીનના ઉપર પોતે નેક અને સાલે ઔલાદ રહે, અલ્લાહ સુબહાન વ તઆલાની ઇબાદત કરે, અલ્લાહનો ઝિક્ર કરે, જેથી કરીને કે આ જમીન અલ્લાહના ઝિક્ર કરવા વાળાને પોતે ઉઠાવી શકે. આ મકસદ અગર નેક મકસદ છે જાણે મોહતરમ, તો ચોક્કસ આ નેક મકસદનું ફળ પણ નેક હોય છે. અગર જો નેક મકસદ નથી હોતો તો ઇન્સાનને ઘણા બધા કાંટા અને કાંકરા આવતા હોય છે અને એ કાંટા અને કાંકરા આગળ વધવાથી ને રોકી દેતા હોય છે. સલવાત મોહમ્મદ વાલે મોહમ્મદ. જનાબે યુસુફ પૈગંબરના ભાઈએ બતાવી દીધું, જનાબે યાકુબ અલૈહિસલામ બતાવ્યું કે નેક ઔલાદ આ જમીનના ઉપર અગર છે, ઝિક્ર ઇલાહી કરી રહી છે, અલ્લાહનો ઝિક્ર કરે છે, તો ચોક્કસ એ જમીનના ઉપર એક બરકતનું કારણ છે.
અગર જો આપણી નિયત એ હોય કે મારા ત્યાં નેક ઔલાદ થાય એટલા માટે ઇમામનો સિપાઈ થાય, યાલી બોલવા વાળો હોય, અઝાદારી કરવા વાળો હોય, તો ચોક્કસ આ નિયતનો સવાબ પણ મળશે. અને પછી નાના નાના જે કજિયા હશે ઇન્સાન એના તરફ ધ્યાન નહીં આપે, બલકે એ જોશે કે મારા ત્યાં જે વસ્તુ થવાની છે એ કેટલી મહાન વસ્તુ છે. આ બે વસ્તુ. ત્રીજી વસ્તુ તમારી ખિદમતમાં પેશ કરું એ છે હિફાઝત દીન. ઇન્સાન પોતાના દીનની હિફાઝત માટે લગ્ન કરે. કહેશો કે આ લગ્નના અંદર ને દીન ક્યાંથી આવી ગયો? લગ્નમાં તો ખાલી મજા જ મજા હોય? નહીં, એવું નથી. જાયઝ મજા છે, સારી મજા છે, પાકો પાકીઝા મજા છે. અગર જો પાકો પાકીઝા મજા છે તો એઝાને મોહતરમ આ ઇબાદત પણ છે અને આપણા દીનની હિફાઝતનું કારણ પણ બને છે. હિફાઝત દીન કેવી રીતે? જ્યારે લગ્ન કરવાનો વિચાર આપણી ઔલાદ માટે હોય, આપણે લગ્ન કરાવતા હોય દીકરાને, તો આ પણ સમજાવવાનું છે કે દીકરા આ ફક્ત લગ્ન અમુક ટાઈમની મજા માટે નથી, બલકે તારા દીનની હિફાઝતનું કારણ છે. પૈગંબર ઇસ્લામ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ ઇરશાદ ફરમાવી રહ્યા છે, જે માણસ લગ્ન કરી લીધા એનો અડધો દીન બચી ગયો, હવે અડધા દીન માટે પોતે તકવાને અખ્તિયાર કરે, પરહેજગારીને અખ્તિયાર કરે. આ મકસદ, મોટો મકસદ કે દીનની હિફાઝત. જ્યારે કોઈ જવાન લગ્ન કરે છે તો શૈતાન રાડો પાડે છે, ચીખે છે, ભાઈ લગ્ન કરવાથી શૈતાનનો શું રિશ્તો? શા માટે ચીખે છે? હદીસના અંદર છે, એટલા માટે કે શૈતાન ચીખે છે, હવે હું આને ગુનાહોથી, જે પહેલા ગુનાહોના અંદર નાખતો હતો, હવે એ ગુનાહોના અંદર નહીં નાખી શકીશ. એટલે શૈતાન રાડો પાડે છે કે મારા હાથથી એક બંદો ગયો. જેટલો ઇન્સાનનો મકસદ બુલંદ હોય છે જાને મોહતરમ, એ મકસદને હાસિલ કરવા માટે પછી નાની નાની કુરબાનીઓ પોતે પેશ કરતો હોય છે. આ વસ્તુ ફક્ત ધ્યાનમાં આપણે રાખી લીધી તો ચોક્કસ ઘણા બધા પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ જાય છે. જે આજના જમાનામાં જે હમણાં આપણી ખિદમતમાં પેશ કર્યું, વાત વાતના અંદર, નાની નાની વાતના અંદર સગાઈનું તૂટવું, શાદીનું તૂટવું, આ બધી વસ્તુ શું છે? ઇન્સાનને મકસદ ખબર જ નથી. ખાલી વોટ્સઅપ સુધી ખાલી મકસદ ખબર છે, આપણે બસ મેસેજ મોકલ્યા, શું ખાધું, શું પીધું, શું કર્યું, અને એના સિવાય કંઈ મકસદ ખબર જ નથી. કંઈ વાત ખરાબ લાગી ગઈ એટલે કે તૂટી ગયું, ખતમ. બધે ઠેકાણે આ જ રીતે છે. નાદાની, મકસદ અગર નથી તો પછી આ શાદી ફકત અમુક ટાઈમ માટે રહેશે. મકસદ બુલંદ રહેશે તો પછી એ શાદીનો મકસદના કારણે એ હંમેશા ટકી રહેશે. એટલા માટે હદીસના અંદર છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલે સલાત વસલામ અને આ જ હદીસ પૈગંબર ઇસ્લામથી પણ છે કે અગર કોઈ માણસ કોઈ શાદી કરે છે, લગ્ન કરે છે, ફક્ત માલ હાસિલ કરવા માટે યા જમાલ ખૂબસૂરતીને જોઈને ખાલી શાદી કરે છે, તો એને તો ન માલ મળે છે, ન એને જમાલ મળે છે. બહુ ખૂબસૂરત છે, બહુ સારી છે, બહુ દેખાવડી છે, અગર જો ફક્ત આ જ નિયત હોય તો પછી એ જ ખૂબસૂરતી એના માટે બવાલે જાન બની જાય છે, ઘરના અંદર પરેશાનીનું કારણ બની જાય છે. જેમ કે જનાબે ઈસા પૈગંબર
અલ્લાહના પ્યારા નબી એક વખત કઈ જઈ રહ્યા હતા અને ત્યાં આગળ જોયું કે એક માણસ કોઈની કબ્રના ઉપર રોઈ રહ્યો છે. ઉચુભાઈ રોવાનું કારણ કે એટલા માટે રોઈ રહ્યો છું કે મારી પત્ની ગુજરી ગઈ, ઇંતકાલ થઈ ગયો, જીવતી કરી નાખું. કે હા અલ્લાહના નબી, આનાથી વધારે શું સારું હોય. નબી એ ખુદા રૂહુલ્લાહ જનાબે ઈસા અલૈહિસલામ દુઆ કરતા, ઠોકર મારતા જીવતા થઈ જતા, જીવતી થઈ ગઈ એની પત્ની. આને ખૂબસૂરત બનાવી દઉં, અલ્લાહના રસૂલ આનાથી વધારે શું સારું હશે. ખૂબસૂરત બનાવી દીધી. થોડાક દિવસ પછી હવે એ જ માણસ હેરાન ને પરેશાન આમ ત્યાં ફરે છે. હવે શું થયું? હવે આમ ત્યાં પાગલોના જેમ ફરવાનું કારણ કે અલ્લાહના રસૂલ, એ નબી ખુદા, એ રૂહુલ્લાહ, જે પત્નીને તમે જીવતી કર્યા હતા, જેને તમે ખૂબસૂરત બનાવ્યા હતા, હવે એ જ મને પસંદ નથી કરતી, કેમ કે તે પોતે હવે વધારે ખૂબસૂરત થઈ ગઈ છે. આ છે જે જમાલ માટે, ફક્ત ખૂબસૂરતી માટે અગર કોઈ શાદી કરે છે તો એ જ ખૂબસૂરતી એના માટે બવાલે જાન બની જાય છે, જિંદગીને કડવી કરી નાખે છે. અગર કોઈ માલ માટે શાદી કરે છે, હદીસના અંદર છે, તો એ જ માલ એના માટે નુકસાનનું કારણ બને છે. અને અગર કોઈ દીનને જોઈને શાદી કરે છે, લગ્ન કરે છે, તો એને અલ્લાહ સુબહાનહુ તઆલા માલ પણ આપે છે અને અલ્લાહ સુબહાનહુ તઆલા એને જમાલ પણ આપે છે. સલવાત મોહમ્મદ મદ વ આલે મુહમ્મદ. જેટલો મહાન મકસદ હશે, જેટલો ઊંચો મકસદ હશે, એટલી જ વસ્તુ જે છે ઇન્સાનની જિંદગીના અંદર સબ્ર પણ આવશે. આ પવિત્ર રિશ્તાને ટકાવવા માટે દરેક રીતે કોશિશ કરતા રહેશે અને આ પવિત્ર રિશ્તો આહિસ્તા આહિસ્તા આગળ વધતો જશે. હદીસોના અંદર બહુ જ વધારે હદીસ મોજૂદ છે કે આ પવિત્ર રિશ્તાને અગર જો દીન આપણા સામે હોય, હિફાજતે દીન હોય, તો ઇન્સાન બધી વસ્તુ કરવા માટે તૈયાર છે. ને એના અંદર ઈગો આવશે, ને એના અંદર તકબ્બુર આવશે, ને એના અંદર કોઈ બીજી વસ્તુનું ઘમંડ આવશે, કોઈ વસ્તુ નહીં આવે. કેમ કે આ પવિત્ર રિશ્તો એને ટકાવવો છે. હવલા એ અતારા, આ એ ઔરત છે, તારીખના અંદર મોજૂદ છે કે અલ્લાહના પ્યારા રસૂલના ઘરમાં અત્ર વેચતી હતી. જે અત્તર આવે, અંતર આવે, એ વેચવા માટે આવતી હતી. એને હવલાએ અત્તારા કહેવામાં આવતી. એટલે રસૂલે ખુદાના ઘરમાં જ્યારે આવવું હોય, જ્યારે જવું હોય, તે આવજાવ કર્યા કરતી હતી. એક વખત એવું થયું કે પોતે ઘરે હતી, એનો શૌહર એને આવાજ આપી, કંઈક બોલાવી, કંઈક મશગુલ હતી, શું હતી તે પોતે ધ્યાન ના આપ્યું એના શૌહર તરફ. એનો શોહર પાછી બોલાવી, પણ એવી રીતે જાણે કે સાંભળ્યું જ નથી. એનો શોહર નારાજ થઈ ગયો, એનો પતિ નારાજ થઈ ગયો, અને અહેસાસ થયો કે નહીં, આ બરાબર નથી થયું. મારો પતિ એને ખરાબ લાગી ગયું છે, તરત જ જાય છે, એનો હાથ પકડે છે. એના શોહરનો, એના પતિનો, પરંતુ એનો પતિ એટલો ગુસ્સાના અંદર આવી જાય છે કે એને ઝીડકી દે છે, હાથને છોડાવી દીધો. હવે આટલી મોટી વસ્તુ થઈ ગઈ, આ ઔરત અહેસાસ કર્યો કે નારાજ વધારે થઈ ગયો છે મારો પતિ. હવે એ શોહર જે છે ઘરના બહાર નીકળી જાય છે, ઘરમાં બહાર નીકળી ગયો. આ ઔરત પણ એના પાછળ પાછળ મનાવવા માટે ઘરે ચાલો, ઘરે ચાલો, જે પણ પોતાના શબ્દોના અંદર પોતે મનાવવા માટે, પરંતુ એ શોહર પાછો આવતો નથી. ત્યાર પછી નમાઝનો ટાઈમ થાય છે ને તે નમાઝના અંદર ચાલ્યો જાય છે. ઔરત ક્યારેક આગે, ક્યારેક પાછળ, ક્યારેક ઓલો જલ્દી જાય છે તો
દોડતી દોડતી પાછળ જાય છે. ઓલો માણસ મસ્જિદના અંદર દાખલ થઈ ગયો, આ ઔરત બારે વાટ જોતી રહી, મારો શોહર આવે તો હું એને મનાવી લઉં. આજના જમાનામાં શું આવા દિલના અંદર આવી ઈચ્છા અગર કોઈના અંદર છે તો ખરેખર ભાગ્ય છે. એવું ન હોવું જોઈએ કે જાય છે ભલે જાતો હમણાં આવશે પાછો, નહીં. અને એ જ પ્રમાણે ઔરત માટે અગર નારાજ છે, મર્દ એને મનાવે, જનાબે અલ્લાહના રસૂલ નમાઝ પઢાવી લીધી, ઓલો માણસ બારે આવ્યો, ઔરત વાટ જોતી હતી, પાછો મનાવે છે ચાલો ચાલો ચાલો, અને ઓલો રસ્તામાંથી ફરીથી ત્યાંથી રસ્તો કાપી નાખ્યો, ઘરમાં આવવા માટે તૈયાર જ નથી. આના દિલના અંદર વધારે બેચેની વધતી જાય છે. ઘરે જલી જાય છે ને સરસ જમવાનું પકાવ્યું, ચાલો જમવાના થકી હું એને તૈયાર કરી લઉં, કંઈક મનાવી લઉં, કંઈક ખુશ કરી લઉં. પોતાને તૈયાર કરે છે, જે કંઈ પણ મેકઅપ કરવાનો હતો પોતાના તૈયાર થઈ જાય છે. બધી કોશિશો કરવા છતાં પણ એનો શોહર આવે છે, કોઈ રીતે રાજી થતો નથી. ઐઝાન મોહતરમ, ઇસ્લામના અંદર એક વસ્તુ એ પણ છે કે જે માણસ અગર કોઈ તમને માફી ચાહે તમારા પાસે, તો એનાથી તમે તેને એને માફ કરી દો. વધારે પછી લાંબુ ન ખેંચો, મોઢું ન ચડાવો. અગર જો ખુલુસે દિલ સાથે માફી ચાહવા માટે આવી રહ્યો છે, ચાહે આપણા સમાજના અંદર આપસી ઝઘડા હોય, ચાહે બિઝનેસના ઝઘડા હોય, ચાહે કોઈ બીજા ઝઘડા હોય, ચાહે ઘરેલુ ઝઘડા હોય, અગર કોઈ આવીને માફી માંગે છે તો તરત જ માફ કરી લેવું જોઈએ, નહીં તો જે માફ નથી કરતો એ પણ ગુનેગાર બની જાય છે. અહીંયાના અંદર આ માફ નથી કરતો, રાત્રે સુધી વખતે પોતાના રીતે તૈયારી કરી અને એને સમજાવે છે, નહીં માનવા તૈયાર નથી. રિવાજના અંદર શબ્દો છે કે ઔરત હવે વધારે ગભરાણી, મખાફત રબ્બલ આલમીન વખૌફે ફી જહન્નમિન ફિનાર. આ રિવાજના અંદર શબ્દો છે કે આ કહે છે હું બે વસ્તુથી વધારે ડરવા લાગી, કે અલ્લાહના ખૌફથી ડરવા લાગી અને જહન્નમની આગથી ડરવા લાગી. મારો શોહર મારાથી નારાજ, અલ્લાહનો અઝાબ મારા પર ના આવી જાય, અલ્લાહ મારાથી નારાજ ન થઈ જાય, જહન્નમના અંદર હું ન ચાલી જાઉં. આ છે દીન. અગર જો દીન મકસદ હોય તો ઇન્સાન એના માટે બધું કરવા માટે તૈયાર છે. આ દીન અગર જો દિલ ના અંદર શાદી શું છે, હિફાઝત દીન, અલ્લાહ સુબહાનહુ તઆલા નારાજ ન થઈ જાય, જહન્નમ મારા માટે વાજિબ ન થઈ જાય, આ દિલના અંદર એવો ખોફ આવ્યો, બુકાન શદીદા, પૂરી રાત રોઈ રોઈને પોતે પસાર કરી, અને રોઈ રોઈને પસાર કર્યા પછી જેવી સવાર થઈ નમાઝ પડ્યા પછી સીધી પોતે જાય છે અલ્લાહના નબી હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ. જનાબે ઉમ્મે સલમાના સામે પોતાની તમામ હકીકત બયાન કરી રોવા લાગી. જનાબે ઉમ્મે સલમા એને સમજાવે છે, પરંતુ એનો કોઈ રસ્તો નથી બતાવતા કે રસ્તો શું થાય. અગર જો શોહર નારાજ થઈ જાય તો એનો શું રસ્તો છે નથી બતાવતા, મને નથી ખબર આનો રસ્તો શું છે, શું કરવું છે. વાટ જો, હમણાં જ અલ્લાહના રસૂલ નમાઝ પછી આવશે અને ત્યારે જે કંઈ પણ રસ્તો બતાવે એના પ્રમાણે અમલ કરજો. ઇંતજાર કરતી રહી. ઐઝાન મોહતરમ, આ બધી કોશિશો શા માટે કરી? દીનની હિફાઝત, આખરતનો ખોફ, અલ્લાહનો ખોફ એના દિલના અંદર હતો, એટલા માટે આ કોશિશો કરી. અગર જો આજ પણ આપણા જવાનોના અંદર યા આપણા બુઝુર્ગોના અંદર યા જે જગ્યામાં લડાઈ ઝઘડા કંકાસ થતા હોય છે એ બંનેના અંદર અગર જો અલ્લાહનો ખોફ હોય, પોતાની આખરત સુધારવાનો
ઈચ્છા હોય તો ઇન્સાન કોઈ પંડિતે કોશિશ કરશે કે બંને ઘર જે છે બંને લોકો મોહબ્બતમાં જીવવા લાગે અને જે આ વસ્તુ કજિયા કંકાસ છે આપસમાંથી દૂર કરશે, પોતે જે દિલના અંદર દુશ્મની છે એને દૂર કરશે. અલ્લાહના પ્યાર રસૂલ તશરીફ લાવે છે, આખી વાત સાંભળી અલ્લાહના પ્યાર રસૂલ કે જાઓ તમારા પતિને કહી દો. આ એ લોકો માટે કે જે લોકો પોતે ઘમંડ સાથે બેઠા હોય છે કે નહીં હું તો માફ નહીં કરું, મને શું આ માફ કરું, ભૂલ એની છે, હું તો માફ નહીં કર્યું. અલ્લાહના રસૂલ કહે છે કે જાઓ એને કહી દો કે જે કોઈ પોતાની પત્નીને માફ કરશે એને તહવીલમાં રહેશે, પોતાના પાસે રાખશે, અલ્લાહ સુબહાનહુ તઆલા તરફથી ફરિશ્તા એ માણસને એને આગોશમાં લેશે, એને ગળે લગાવશે. જાઓ એને કહી દેવામાં આવે, હાઉલાએ અત્તારા જલ્દીથી નબીનું ઘર છોડ્યું, પોતાના ઘરે જાય છે અને શોહરને કહે છે કે અલ્લાહના રસૂલે મને આ રીતે પૈગામ આપેલો છે. બસ અલ્લાહના રસૂલની વાત હતી, આ દીનની વાત હતી, દિલના અંદર દીન પ્રત્યે મોહબ્બત હતી, એટલા માટે તરત જ કહે છે. અલ્લાહના રસૂલ કહે છે કે ફરિશ્તાઓ મને અગર જો આગોશમાં લે, મને ગળે લગાવે, તો હું તને માફ કરવા માટે તૈયાર છું. સલવાત મુહમ્મદ વાલે મુહમ્મદ. મોહતરમ, જેટલો ઇન્સાનની જેટલો ઇન્સાનનો મકસદ બુલંદ હશે, એ મકસદ બુલંદના અંદર ઇન્સાનના દિલમાં ને ઈગો આવશે, ના અનાનિયત આવશે, ના દિલના અંદર કોઈ ઘમંડ અને કોઈ એવો વસ્તુ આવશે, એવો અહેસાસ નહીં કરે કે હું ઝૂકી જઈશ, હું માફી માંગીશ તો મને હું નાનો થઈ જઈશ, નહીં, બિલકુલ નહીં. કેમ કે એના સામે મકસદ છે કે અલ્લાહની રેઝા, અલ્લાહની રેઝા. અને જનાબે સૈયદા ખાતુને જન્નત બીબી ફાતિમતુ ઝહરા સલામુલ્લાહ અલૈહા, જ્યારે મોલા કાયનાતની જનાબે સૈયદાની જ્યારે શાદી થઈ ત્યાર પછી અલ્લાહના રસૂલે શું ફરમાવ્યું હતું મોલા કાયનાત, અને મોલા કાયનાત જે બયાન કર્યું એ મકસદ હોવો જોઈએ. નેઅમલ ઔલો અલા તાઅતિલ્લાહ. પૂછ્યું કે મારી દીકરી કેમ છે તમારા માટે, કહ્યું કે અલ્લાહની ઇતાઅતમાં બહેતરીન મદદગાર છે. જનાબે સૈયદા આપણને બતાવ્યું કે મકસદ તમારો અલ્લાહ હોવો જોઈએ. અગર જો મકસદ એકબીજાના વાદ વિવાદ હોય કોઈ દિવસ આગળ નહીં વધી શકું, અગર મકસદ ફક્ત જમાલ અને ખૂબસૂરતી હોય કઈ આગળ નહીં થાય, જમાલ અને ખૂબસૂરતી વધારે દિવસ ટકતું નથી, બે વર્ષ ચાર વર્ષ અને પછી ઇન્સાનનો જમાલ આહિસ્તા આહિસ્તા ઢળવા લાગે છે. માલની પણ કોઈ ગેરંટી નથી, ક્યારેક કોરોના આવે ને ક્યારેક માલ ખતમ થઈ જાય, કોઈ ખબર નથી ક્યારે ઇન્સાનના જિંદગીના અંદર તોફાનો આવે અને આ બિઝનેસ ખતમ થઈ જાય, ક્યારે બિઝનેસ ચાલ, કોઈ ઠેકાણું નથી. અગર જો દીન હશે, અખલાક હશે, કિરદાર હશે, તો ઐઝાન મોહતરમ અલ્લાહ સુબહાનહુ તઆલા આ બંનેની મોહબ્બતના કારણે એને એનો જમાલ પણ અતા કરશે અને એ લોકોના દિલ જિંદગીના અંદર માલો દૌલત પણ અતા કરશે. કેમ કે અલ્લાહ જે ચાહે તે કરી શકે છે. જનાબે મોલાએ કાયનાત શું ફરમાવ્યું, એજ ફરમાવ્યું અલ્લાહની ઇતાઅતમાં બહેતરીન મદદગાર ફાતિમા ઝહરા છે. આ શાદીના વખતે જુમલા, હવે મોતના વખતે જુમલા શું છે જનાબે સૈયદાના. જ્યારે જનાબે સૈયદાનો આખરી વખત છે, વસિયત કરી રહ્યા છે, એક એક વસિયત કરી, એઝાન મોહતરમ અહેલે બૈત તહારી મુસલમાનની જિંદગીથી આવા સારા સારા હિકમત ભર્યા જુમલાઓ આપણે શીખીને આપણે જિંદગીના અંદર લાવીએ, જરૂર આપણી જિંદગી બહેતરીન થશે. પછી ઇન્સાનને તલાક અને છૂટાછેડાની નારાજગીની વાત નહીં આવે,
અગર નારાજગીની વાત પણ આવશે તો જલ્દી એનું સોલ્યુશન લાવવાની કોશિશ કરશે. એકબીજાના માટે કેવા હોવા જોઈએ? ઇમામ અલી અલૈહિસ્સલામ ને બધી વસિયતો કરે છે અને પછી કહે છે, એ અલી, શું તમે મારાથી રાજી છો? અલ્લાહુ અકબર. મહાન ખાતૂન પોતાના શોહરના હુકુકને જોઈને શું બયાન કરે છે? શું મારા જિંદગી, તમારી અને મારી જિંદગીના અંદર તમે મારાથી રાજી છો? ઐઝાન મોહતરમ, દુનિયાને રાજી કર લેવા આસાન છે, પરંતુ ઘરના અંદર જો પત્ની રાજી થાય તો કહેવાય કે આ તમારી જિંદગી બહેતરીન જિંદગી છે. ઇમામ અલૈહિસ્સલામ હાથ પકડી લે છે અને કહે, ફાતિમા, તમે શું બોલી રહ્યા છો? તમે તો હંમેશા મારા સાથે ને સાથે રહ્યા, દુઃખના અંદર અને સુખમાં તમે મારા સાથે ને સાથે રહ્યા. અજો કામયાબ લગ્નના જે રસ્તાઓમાંથી એક રસ્તો એ છે કે આપણે અહેલે બૈત અધાર અલે મુસલામના સાચા ફોલોવર આપણી જિંદગીના અંદર રહીએ. ફકત વાહવા સુધી નહીં, બલકે એમનો કિરદાર આપણી જિંદગીમાં ઉતારીએ. જબાનથી, વાતોથી બીજાઓના સામે આપણે મોટી મોટી વાતો, પરંતુ જિંદગીના અંદર ઉતરવામાં આવે તો અહેલે બૈત અથાલે મુસલામની જે જિંદગી છે એ નહીવત દેખાય છે અને એના કારણે આ બધા નુકસાનો ઉઠાવવા પડે છે. જિંદગીમાં કોના ફોલોવર છે? વેસ્ટર્નના. અમેરિકામાં આમ થઈ રહ્યું છે, યુરોપમાં આમ છે, આમ આઝાદી છે, ફલાણી આઝાદી છે, આ ફલાણું વસ્તુ છે, ફલાણી બોલિવૂડનું આમ, ફલાનો ક્રિકેટર. ઐઝાને મોહતરમ, એ લોકો જન્નત તરફ નહીં લઈ જાય. જન્નત તરફ હકીકી જે લઈ જવા વાળા છે તે મોહમ્મદ આલે મોહમ્મદ અલે મુસલાતુ વસલામ છે. હાજીઝો, ટાઈમ પૂરો થવા આવ્યો છે, વધારે તમને તમારો ટાઈમ નથી લેવો. તો બહેતરીન રસ્તો કે આપણો મકસદ બુલંદ હોવો જોઈએ. મકસદ બુલંદ ના અંદર હિફાઝત દીન, બકાએ નસ્લ, સુકૂન, ખ્વાહિશાતે નફ્સને કંટ્રોલ કરવું, આ બધી વસ્તુ છે. ચોક્કસ આપણી જિંદગી ધનવાન છે. જનાબે સૈદાની જિંદગી વાક્યન આટલી આટલી મુસીબતો હોવા છતાં મૌલાએ કાયનાતના સાથે મુસીબતો ભરી જિંદગી ગુજારી છતાં હંમેશા ઇમામ અલી અલૈહિસ્સલામથી ખુશ હતા અને ઇમામ અલી અલૈહિસ્સલામ પણ હંમેશા જનાબે ઝહરાથી ખુશ હતા. એવી મોહબ્બત કે જે દુનિયાવાળા જોઈ નહીં હોય, કે ફાતિમા અને અલીની મોહબ્બત. જ્યારે ઇન્સાન એકબીજાથી વધારે મોહબ્બત કરે તો હવે એકબીજાને કોઈ નાની એવી તકલીફ પણ પહોંચે તો એકબીજાનું દિલ તડપી જતું હોય છે. બસ જનાબે સૈદાના ચાહવાવાળાઓ, બસ વિચાર કરો કે જે ફાતેમા ઝહરાના ઉપર સળગતો દરવાજો અલી અલૈહિસ્સલામના આંખોના સામે જ્યારે પાડવામાં આવ્યો હશે ત્યારે અલી અલૈહિસ્સલામની શું હાલત થઈ હશે? અલી અલૈહિસ્સલામની કેવી હાલત થઈ હશે? અઝાદારો, ઇમામ અલી અલૈહિસ્સલામ અને નથી ખબર કયા શબ્દોથી બયાન કર્યું, કેવી રીતે બરદાશ્ત કર્યું હશે. અરે ઇમામ અલી અલૈહિસ્સલામના સામે જ્યારે જનાબે સૈયદાના બાજુના ઉપર, અરે મલઉન, એક મલઉન જ્યારે કોડો માર્યો હશે, ચાબુક મારી હશે, અલી અલૈહિસ્સલામની શું હાલત થઈ હશે? અરે જનાબે ફાતિમા ઝહરાના ઉપર, અરે જ્યારે કોઈ ઝાલિમ તમાચો માર્યો હશે, જનાબે ફાતિમા ઝહરાની શું હાલત થઈ હશે? અઝાદારો, જે ફાતિમા ઝહરાની હાલત એવી જ હાલત મોલાએ કાયનાતની.
અઝાદારો ઇમામ અલી અલયસલામ અરે કેવી મુસીબતોના અંદરથી પસાર થયા છે. એટલા માટે જ્યારે કોઈ પૂછવા વાળાએ પૂછ્યું, મૌલા અરે દુનિયાના અંદર સૌથી વધારે મઝલૂમ કોણ છે? કહ્યું કે હું સૌથી વધારે મઝલૂમ છું. અરે દરિયાના પાણીથી વધારે, અરે જંગલના અંદર જે રેત છે એનાથી વધારે મઝલૂમ છું. અરે મૌલા તમે કેવી રીતે મઝલૂમ છો? અરે મારી આંખોની સામે ફાતિમા ઉપર ઝુલ્મ થતો રહ્યો. અલી કઈ ન કરી શક્યો. અઝાદારો, હા અઝાદારો, જનાબે ફાતિમા ઝહરા પર એક એક મુસીબત, કઈ કઈ મુસીબત તમારી ખિદમતમાં બયાન કરું. અઝાદારો, એક વખત જનાબે ફાતિમા ઝહરા અરે કહે છે કે ભાઈ અલી, અરે હું સાંભળ્યું છે કે મદીના વાળા તમારા સલામના જવાબ નથી આપતા. અઝાદારો, મોલા અલી અરે ચાહે છે કે ફાતિમાને આ વાત ખબર ન પડે. અરે ફાતિમા, અરે એ લોકોના કામ કરવા દો. કહ્યું કે નહીં અલી, મને બતાવો, હું જાણવા ચાહું છું. અરે મારા બાબાના હાથની કસમ. અઝાદારો, મોલાએ કઈ ના કઈ ફાતિમા બરદાશ્ત કરો. અરે તમે એમ કહો છો સલામ, અરે સલામ કરવાની તો દૂર ની વાત. અલી એવો મઝલૂમ થઈ ગયો છે, અલી એવો એકલો રહી ગયો છે. અલી સલામ કરે છે, આઝારીઓ હવે સલામ નો જવાબ. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિલ ઝાલિમીન. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إلهي بحق زهراء وأبيها وبعلها ونيمان الله محمد آل محمد صدقاما مختصر مجلس نے قبول فرما. أي مر الله جناب زهراء مولا کائنات صدقاما جہاں جہاں منات بدائے جی رہی لیا چھے تمام فیملی نے پیار و محبتی رہو نصیب فرما. آپس میں جی کجیا کنگا جھگڑا ہوئے دارے دور فرما. ایمار اللہ محمد نے آل محمد نے صدقہ ما حاضرین نے تمام دیلی حاجتو پوری فرما. اے خدا اے خدا اے خدا اہل بیت اطہار علیہ السلام نے صدقہ ما ہمارا ایمان نے حفاظت فرما. سیرت اہل بیت پر چال وانی توفیق نصیب فرما. تاری آخری حجت وقت امام اسر علیہ السلام ظہور مت عجیل فرما. امن انصار ما شمار فرما. ربنا تقبل منا انک انت السمیع العلیم.